મોરબીના પ્રાચીન રાજવી વિરાસત એવા મણિમંદિરની વર્ષો બાદ 20 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કર્યા બાદ મણિમંદિર તરીકે ઓળખાતા વાઘમહેલની ઝલક જોવા નાગરિકો માટે મણિમંદિરને ખુલ્લું મૂકવામાં આવ્યું. મોરબી શહેરની શાન અને ઐતિહાસિક ધરોહર સમાન રાજવી વિરાસત મણિમંદિરની વર્ષો બાદ 20 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કર્યા બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં આવેલ પ્રાચીન મંદિરના હવે દર્શનાર્થીઓ દર્શન કરી મણિમંદિરની પ્રાચીન ઝલક નાગરિકોને જોવા મળશે. મણિમંદિર વાઘમહેલ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ 1935માં થયેલ જેને મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવ્યું હતું. તેમાં 130 ઓરડાઓ વચ્ચે પ્રાચીન મંદિરો આવેલ છે, જેમાં લક્ષ્મીનારાયણ મહેલ, વાઘેશ્વર, મહાદેવ, મહાકાલીમાં રામ ભગવાન પરિવાર, રાધાકૃષ્ણ તેમજ ગણપતિ અને હનુમાનજીના મંદિર આવેલ છે. મોરબીમાં આવેલ 1979ના હોનારતમાં મણિમંદિરને ખાસ નુકસાન નહોતું થયું, પરંતુ 2001ના ભૂકંપમાં મણિમંદિરને ભારે નુકસાન થયું હતું, જેના કારણે ઐતિહાસિક અને પ્રાચીન ધરોહર અને રાજવી વિરાસત વર્ષોથી દર્શન માટે કે જોવા માટે દ્વાર બંધ હોય. 21 વર્ષ બાદ 20 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કર્યા બાદ ફરી રાજવી પરિવારે મણિમંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી મહેલમાં આવેલ મંદિરના દર્શનની સાથે ઐતિહાસિક વિરાસતની સુંદર ઝલકને નિહાળવાનો લાભ લઈ શકશે. તેમજ મણિમંદિર અંદર પ્રવેશ કરતા તમામ દર્શનાર્થીઓને ફોટા કે વિડીયોની મનાઈ ફરમાવવામાં આવેલ છે. રઝાક બુખારી સાથે ગોપાલ ઠાકોર, NTV News, મોરબી.